ओम शांति। 7 નવેમ્બર 2022 ના સાકાર બાબાના મહાવાક્યો। મીઠા બાળકો, મનુષ્ય જે બાપને ભૂલી દુબનમાં ફસાયેલા છે એમને કાઢવાની મહેનત કરો। વિચાર સાગર મંથન કરી બધાને બાપનો સત્ય પરિચય આપો। પ્રશ્ન છે, ગીતાને કયા ધર્મનું શાસ્ત્ર કહેવાશે? આમાં રહસ્યયુક્ત સમજવાની વાત કઈ છે? ઉત્તર છે, ગીતા શાસ્ત્ર છે બ્રાહ્મણ દેવી દેવતા ધર્મનું શાસ્ત્ર। બ્રાહ્મણ દેવી દેવતાએ નમઃ કહેવાય છે અને ફક્ત દેવતા ધર્મનું શાસ્ત્ર નહીં કહેવાય, કારણ કે દેવતાઓમાં તો આ જ્ઞાન છે જ નહીં। બ્રાહ્મણ આ ગીતાનું જ્ઞાન સાંભળીને દેવતા બને છે, એટલે બ્રાહ્મણ દેવી દેવતા બંનેનો જ આ શાસ્ત્ર છે। આ કોઈ હિન્દુ ધર્મનું શાસ્ત્ર નથી કહેવાતું, આ ખૂબ સમજવાની વાતો છે। ગીતા જ્ઞાન સ્વયં નિરાકાર શિવ બાબા તમને સંભળાવી રહ્યા છે, શ્રી કૃષ્ણ નહીં। ધારણા માટે મુખ્ય સાર છે, પહેલું, વિચાર સાગર મંથન કરી મનુષ્યોને દુબનમાંથી કાઢવાના છે। જે કુંભકર્ણની નીંદરમાં સૂતેલા છે એમને જગાડવાના છે। બીજું છે, સૂક્ષ્મ અને સ્થૂળ દેહધારીઓથી બુદ્ધિઓ કાઢી એક નિરાકાર બાપને યાદ કરવાના છે। બધાનો બુદ્ધિયોગ એક બાપ સાથે જોડવાનો છે। વરદાન છે, સાચા વૈષ્ણવ બની પવિત્રતાની શ્રેષ્ઠ સ્થિતિનો અનુભવ કરવાવાળા સંપૂર્ણ પવિત્ર ભવ। સંપૂર્ણ પવિત્રતાની પરિભાષા ખૂબ શ્રેષ્ઠ અને સહજ છે। સંપૂર્ણ પવિત્રતાનો અર્થ છે સ્વપ્ન માત્ર પણ અપવિત્રતા, મન અને બુદ્ધિને સ્પર્શ ન કરે। આને કહેવાય છે સાચા વૈષ્ણવ। ભલે હમણાં નંબરવાર પુરુષાર્થી છો, પરંતુ પુરુષાર્થનો લક્ષ્ય સંપૂર્ણ પવિત્રતા છે અને આ સહજ પણ છે, કારણ કે અસંભવથી સંભવ કરવાવાળા સર્વશક્તિમાન બાપનો સાથ છે। સ્લોગન છે, સહજયોગી એ છે જે હઠ કે મહેનત કરવાની બદલે રમણીકતાથી પુરુષાર્થ કરે છે। અચ્છા, ઓમ શાંતિ।